તપાસમાં આપણને ખબર પડે કે ગોલબ્લેડરમાં સ્ટોન છે, એટલે કે પિત્તાશયમાં પથરી છે, કે તરત મનમાં વિચાર આવે કે શું આપણે ઓપરેશન કરીને પિત્તાશય કાઢવું પડશે અને ઓપરેશન પછી આપણા પાચન એટલે કે ડાયજેશનનું શું થશે, શું ઓપરેશન પછી આપણે ખોરાકમાં બદલાવ કરવા પડશે, શું જિંદગીભર કાયમ માટે અમુક પ્રકારના ખોરાકમાં રિસ્ટ્રિક્શન રહેશે, એ અમુક બીજા પ્રશ્નો હોય છે. ઘણા એવા પણ દર્દીઓ છે કે જેમણે પહેલા ગોલબ્લેડરનું ઓપરેશન કરાવ્યું હોય અને અત્યારે નાની મોટી ઘણી પેટ સંબંધિત સમસ્યાઓ તેમને થતી હોય અને તેમનું એવું માનવું હોય કે આ ગોલબ્લેડરના ઓપરેશનને કારણે છે. તો ચલો આજે ચર્ચા કરીએ કે આ તમામ વાતોમાં કેટલું તથ્ય છે, આ વસ્તુ કેટલી સાચી છે, અને ગોલબ્લેડરના સ્ટોન, ગોલબ્લેડરના ઓપરેશનને આપણા ડાયજેશન, પાચન અને આપણા ખોરાક સાથે શું સંબંધ છે. ગોલબ્લેડરના ઓપરેશનથી આપણા પાચન પર કોઈ અસર નથી થતી, એટલે કે ઓપરેશન પહેલા જેવું આપણું ખોરાકનું પાચન થતું હોય છે, સેમ તેવું જ પાચન ઓપરેશન પછી પણ થાય છે. આપણા મનમાં એક પ્રશ્ન આવે કે ગોલબ્લેડર નામનો એક અંગ જો આપણા પાચન તંત્રમાં હોય અને આપણે એને કાઢીએ તો કોઈક પ્રકારનો બદલાવ આપણા પાચનમાં થવો જોઈએ, પણ આપણે એ નથી સમજતા કે આપણા શરીરમાં ઘણા બધા બદલાવોને એડજસ્ટ થવાની અદ્ભુત કેપેસિટી હોય છે અને તેથી જ ગોલબ્લેડર નીકળ્યા પછી આપણા પાચનમાં કોઈ મેજર ફરક નથી પડતો. જેમને પણ ગોલબ્લેડરમાં સ્ટોન હોય એટલે કે પિત્તાશયમાં પથરી હોય, તેમને ઓલરેડી ઘણા વર્ષોથી પિત્તાશયનું કામ સુસ્ત થયેલું હોય છે, પિત્તાશય એની નોર્મલ રીતે કામ નથી કરી રહ્યું હતું અને આપણું શરીર અને પાચન તંત્ર ઓલરેડી આ બદલાવને એડજસ્ટ થયેલું હોય છે, અને આ પ્રકારના ગોલબ્લેડરને ઓપરેશનથી કાઢ્યા પછી દર્દીને કોઈ પાચનમાં ફરક નથી અનુભવાતો અને ઓપરેશન પછી ટૂંક સમયમાં જ દર્દી પોતાના નોર્મલ ખોરાક પર પાછા ફરી શકે છે. પિત્તાશયની પથરી અને પિત્તાશયના ઓપરેશનને કારણે ડાયજેશન એટલે કે પાચનમાં સમસ્યા થાય એ ગેરમાન્યતા એટલા માટે થતી હોય છે કારણ કે પેટ અને પાચન સંબંધિત અન્ય સામાન્ય સમસ્યાઓ વિશેની જાણકારી અથવા તો સાચી જાણકારી આપણી પાસે નથી હોતી. કબજિયાત એટલે કે કોન્સ્ટિપેશન, એસિડ રિફ્લક્સ જેમાં દર્દીઓને છાતીમાં બળતરા, છાતીમાં દુખાવો, ઓડકાર એ પ્રકારની સમસ્યાઓ થતી હોય છે, ગેસ બ્લોટ સિન્ડ્રોમ જેમાં કે પેટ ભારે લાગવું, પેટ ફૂલેલું લાગવું કે ગેસ ભરાયો હોય તેવી ફિલિંગ થવી, અને IBS એટલે કે ઇરિટેબલ બોવલ સિન્ડ્રોમ જેમાં કે દર્દીઓને પેટમાં મરોડ જેવો દુખાવો થવો, વારેઘડીએ ટોયલેટ જવું, આ તમામ સમસ્યાઓ બહુ જ સામાન્ય રીતે સમાજમાં અને દર્દીઓમાં જોવા મળતી હોય છે. ઘણી વખતે એકથી વધારે સમસ્યા એક સાથે એક દર્દીમાં હોય તેવું પણ બની શકે, અને જેમ આ તમામ સમસ્યાઓ ક્યારે પણ કોઈ પણ દર્દીને જીવનના કોઈ પણ સ્ટેજમાં થઈ શકે, તેમ આ તમામ સમસ્યાઓ પિત્તાશયની પથરી સાથે અથવા તો પિત્તાશયના ઓપરેશન પછી ગમે ત્યારે થઈ શકે. આ સમસ્યાઓ પિત્તાશયની પથરી અને સર્જરી સાથે સંબંધિત અથવા તો જોડાયેલી ન હોવા છતાં, અને આ જાણકારી ન હોવાને કારણે આ તમામ સમસ્યાઓને ખોટી રીતે પિત્તાશયની પથરી અથવા તો પિત્તાશયના ઓપરેશન સાથે જોડી દેવામાં આવે છે કે જે સાચી વાત નથી. પિત્તાશયની પથરી સાથે અને પિત્તાશયના ઓપરેશન પછી ખોરાક અને ખાનપાન માટેની અમારી સલાહ એ જ છે કે તમે નોર્મલ, સામાન્ય, સ્વસ્થ, હેલ્ધી ખોરાક ખાઓ. પિત્તાશયની પથરીને કારણે અથવા તો ઓપરેશન પછી કોઈ પણ પ્રકારના વિશેષ ખાવા પીવામાં બદલાવની જરૂર નથી હોતી, કોઈ સ્પેસિફિક રિસ્ટ્રિક્શનની જરૂર નથી હોતી અને કોઈ અલગ પ્રકારનો સ્પેસિફિક ખોરાક લેવાની કે બદલાવ કરવાની જરૂર નથી. હા, એ જરૂર છે કે જો તમારું ખાવા પીવાની રીતભાત અથવા તો તમારો રૂટીન આહાર ખોરાક ખૂબ અનહેલ્ધી હોય, અનહેલ્ધી ખોરાક જેવો કે જંક ફૂડ, તળેલો ખોરાક, ખૂબ ઘી, તેલ, બટર અને મસાલાયુક્ત ખોરાક
जो तमे खूब वधारे प्रमाणमां अथवा तो रोज रोज अथवा तो फ्रीक्वेंटली खाता हो तो तेमां बदलाव जरूरी छे। खास करीने जो तमने पाचन संबंधित बीजी समस्याओ जेम के कॉन्स्टिपेशन, एसिड रिफ्लक्स, गैस ब्लोट, आईबीएस, इरिटेबल बॉवल सिंड्रोम, ये समस्याओथी तमे पीड़ाता हो अने जो तमारो खोराक अनहेल्दी होय तो तेमां बदलाव खूब जरूरी छे। आ तमाम समस्याओमां खोराक में बदलाव कर्या वगर, एक हेल्दी अने पौष्टिक खोराक पर आव्या वगर आ समस्याओनो लॉन्ग टर्म सॉल्यूशन, कायमी निकाल अने दवाओनी जरूरियात ओछी करवी शक्य नथी। अन्य पाचन संबंधित समस्याओने पित्ताशयनी पथरी અને પિત્તાશયના ઓપરેશન સાથે ખોટી રીતે જોડવાને કારણે સમસ્યા એ ઊભી થાય કે આપણને એ જ સમજ ન આવે કે આ તમામ સમસ્યાઓ માટે આપણે અલગથી સારવારની જરૂર છે। આપણે ઓપરેશનના પહેલાની સ્થિતિને જો આપણે જોઈએ તો ઘણા દર્દીઓને એ માન્યતા હોય છે કે આ તમામ પાચન સંબંધિત સમસ્યા પિત્તાશયની પથરીને કારણે છે અને ઓપરેશન પછી સુધરી જશે કે જે થવાની નથી। ऑपरेशन पछी फक्त ए ज वस्तुओमां सुधार थवानो छे जे पित्ताशयनी पथरीने कारणे छे, जेम के पेटना जमणी बाजु अने उपरना भागमां दुखावो थवो, पेनकिलर दवाओनी जरूर पड़वी, इमरजन्सीमां हॉस्पिटल जवानी जरूर पड़वी, वोमिटिंग थवुं, क्यारेक पित्ताशयनी पथरीने कारणे ताव आवो। अने ऑपरेशन आपणे एटला माटे पण करावीए छे જેથી કે પિત્તાશયની પથરી સંબંધિત બીજા કોમ્પ્લિકેશન જેમ કે એક્યુટ કોલીસિસ્ટાઇટિસ, એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ, ઓબસ્ટ્રક્ટિવ જોન્ડિસ અને ગોલબ્લેડરના કેન્સરથી બચી શકાય। સામાન્ય રીતે તમારા સર્જન ઓપરેશન પહેલા જ તમારી સાથે ચર્ચા કરશે કે તમારા પેટ સંબંધિત અને પાચન સંબંધિત કઈ સમસ્યા ગોલબ્લેડરના સ્ટોનને કારણે છે જે ઓપરેશનથી સુધરી જશે અને કઈ તકલીફ છે કે જેના માટે ઓપરેશન પછી પણ આપણે સારવારની જરૂર રહેશે। આ સમજ વગર જો આપણે ઓપરેશન કરાવીએ તો એવી શક્યતાઓ ખૂબ છે કે તમને ઓપરેશનના રિઝલ્ટથી, ઓપરેશનના પરિણામથી સંતોષ ન થાય। ઓપરેશન પછીની સ્થિતિને જો આપણે ચર્ચા કરીએ તો ઘણા દર્દીઓ એવા હોતા હોય છે કે જેમને આ પ્રકારની પાચન સંબંધિત સમસ્યાઓ હોય અને તેમનું માનવું હોય કે પહેલાના થયેલા ગોલબ્લેડરના ઓપરેશનને કારણે આ બધી વસ્તુઓ છે અને તેથી જ તેમણે વસ્તુનો સ્વીકાર કરી લીધો હોય કે આ સમસ્યાઓ તો જીવનભર રહેવાની છે અને એનો કોઈ પરમનન્ટ સોલ્યુશન નથી, જે વસ્તુ હકીકત નથી। તેથી જ જો તમને આ પ્રકારની પાચન સંબંધિત સમસ્યાઓ હોય અને તમે એમ માની લીધું હોય કે આ ગોલબ્લેડરના નીકળવાને કારણે છે અને આ ક્યારેય ન સુધરી શકે તો તમારે એક એક્સપર્ટ ડોક્ટરને મળી અને એમની સારવાર કરાવવી જોઈએ અને અમુક પ્રકારની દવાઓ અને ખોરાક અને જીવનશૈલીના બદલાવથી આ તમામ સમસ્યાઓનો પરમનન્ટ નિકાલ આવી શકે છે। આશા રાખું છું કે આ જાણકારી તમને કોઈક રીતે મદદરૂપ થઈ હશે। જો તમને વધુ પ્રશ્ન હોય અથવા તો સલાહની જરૂર હોય તો તમે એપોઇન્ટમેન્ટ લઈ મને કન્સલ્ટ કરી શકો છો।